नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे रुथरफर्डनी दलीलो परमाणु माटे जोई थी, जेमां रुथरफर्डे अल्फा कणोना प्रकीर्णनना प्रयोग माटे अवलोकनो परथी जे आलेख मेळव्यो हतो, प्रकीर्णन पामता अल्फा कोण विरुद्ध प्रकीर्णन कोणनो, ई आलेख परथी एणे घणी बधी समजूतीओ आपी हती। एना उपरांत इम्पेक्ट पेरामीटर, अपाकर्षी बळने लीधे शुं थाय छे ने केवी रीते थाय छे संघात, एना विषयनी समजूतीओ पण एनी अंदर जोई गया, अने छेले एना परथी न्यूक्लियसनी त्रिज्या छे ए व्याख्यायित करवामां आवी। न्यूक्लियसनुं संशोधन करवामां आव्युं ए पण रुथरफर्डने फाळे जाय छे। तो आ बधी समजूती छे ई छेला विडियोनी अंदर आपणे जोई गया हता। आ विडियोमां फाइनली ए समजूतीने आधारे रुथरफर्डे पोतानुं परमाणु मॉडेल आप्युं, अने ई परमाणु मॉडेलनी मर्यादाओ कई हती एना विशे आपणे चर्चा करीशुं। रुथरफर्डे दर्शाव्युं के परमाणुना केन्द्र भाग छे ए धनभारित छे, अने परमाणुनुं बधुं ज दळ तेना केन्द्रमां केन्द्रित थयेलुं छे, जेने न्यूक्लियस कहेवामां आवे छे। इलेक्ट्रॉन छे ए आ न्यूक्लियसनी आसपास पोतानी कक्षामां वर्तुळाकार गति करे छे, एवुं रुथरफर्ड द्वारा जणाववामां आव्युं। एटले आपणे जे जाणीए छीए त्यारे परमाणुने एनी एकदम नजीक हती आ वस्तु। હવે આ જે છે એ રુથરફર્ડનું પરમાણુ મોડેલ થયું। તો રુથરફર્ડે જે પરમાણુ મોડેલ આપ્યું એને આપણે જે પરમાણુ વિશે જાણતા હતા ત્રણ બાબતો એની સાથે સરખાવીએ। સૌથી પહેલી બાબત કહી હતી કે જેટલા વિદ્યુતભારો વિદ્યુતની દ્રષ્ટિએ પરમાણુ છે એ સમગ્રતા તટસ્થ છે, એટલે જેટલા ધન વિદ્યુતભાર એટલા ઇલેક્ટ્રોન જોઈએ, તો એ આપણે ગોઠવી આપ્યું રુથરફર્ડે કે બારે જેટલા ઇલેક્ટ્રોન ફરતા હશે કેન્દ્રમાં એટલા જ ધન વિદ્યુતભાર હશે। ન્યુટ્રોનનું સંશોધન નહોતું થયું આ પરિસ્થિતિમાં, ન્યુક્લિયસની અંદર શું વસ્તુ છે, પ્રોટોન શું છે એના વિશે કાંઈ જાણતા ન હતા, એવી રીતે વિચારજો। ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસ, તો જેટલા અંદર ધન વિદ્યુતભાર હશે એટલા બહાર ઇલેક્ટ્રોન હશે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો। હવે સ્થાયીપણાની વાત આવી, સ્થાયીપણા અનુસાર શું પ્રશ્ન આવ્યો, તો કે આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન છે એ કેવી ગતિ કરે છે, તો કે ઇલેક્ટ્રોન છે એ જ્યારે પોતાની કક્ષામાં ગતિ કરે છે ત્યારે એ પ્રવેગી ગતિ કરે છે। હા, હવે પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એ જ્યારે ગતિ કરશે, અહીંયાથી ગતિની શરૂઆત કરશે, ત્યારે ગતિ કરતા 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 ઉર્જા ગુમાવશે, દરેક વખતે એ શું કરશે, ઉર્જાનું ઉત્સર્જન, અને ઉર્જાનું ઉત્સર્જન કરવાને કારણે એ એક્ઝેક્ટ પથ ઉપર નહીં રહી શકે વર્તુળાકાર પથ પર, પણ એનો પથ કેવો થતો જશે, તો કે કેન્દ્ર તરફ આગળ વધતો જશે, એટલે એની ત્રિજ્યા ઘટતી જશે। એટલે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ કરે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે, અને જો એ ઉર્જાનું ઉત્સર્જન કરે તો એનો ગતિમાર્ગ વર્તુળાકાર નહીં હોય, પરંતુ કેવો થઈ જશે, તો કે આવો કમાન આકારનો, અને દરેક વખતે ઉર્જાના ઉત્સર્જન કારણે કમાન આકારના ગતિમાર્ગને પરિણામે છેવટે એ શું થઈ જશે, તો કે ન્યુક્લિયસમાં સમાઈ જશે। આમ પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી એનો ગતિમાર્ગ વર્તુળાકાર નહીં હોય, પણ આવો કમાન આકારનો હશે, અને કમાન આકારનો હોવાના પરિણામે છેવટે ન્યુક્લિયસમાં સમાઈ જશે, પણ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગ ઉપર સ્થિર રહી શકશે નહીં। એટલે પરમાણુની સ્થિરતા સમજાવવામાં, એનું સ્થાયીપણું સમજાવવામાં આ રુથરફર્ડનું મોડેલ છે એ નિષ્ફળ જાય છે। એના ઉપરાંત ઇલેક્ટ્રોન જ્યારે આવા વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરશે આવી રીતે, ત્યારે સતત જો ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર સતત તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે। અચ્છા, કેવી તરંગ લંબાઈ, ફરીથી કેવી તરંગ લંબાઈ, સતત તરંગ લંબાઈ, હા સતત તરંગ લંબાઈ, વચ્ચે જગ્યા ન હોય, 2, 5, 8, 10 એમ નહીં, 1, 2, 3, 4, 5 સતત તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે। સતત તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતો હોય તો પછી એ આપણો જે ત્રીજો ભાગ હતો કે પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે એ પણ આ મોડેલ દ્વારા સમજાવી શકાતું નથી। આમ રુથરફર્ડનું આ જે પરમાણુ મોડેલ છે એ પણ પરમાણુને સમગ્ર રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે। તો રુથરફર્ડનું પરમાણુ મોડેલ જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે, રુથરફર્ડે સૂચવેલું કે પરમાણુ મોડેલમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ અને તેની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું છે પરમાણુ, અને સ્થાયી છે એવું એણે કીધું હતું।
आ बने में मूलभूत तफावत है कि सूर्य और ग्रह गुरुत्वाकर्षण बल थी जोड़ायेला है, जयरे न्यूक्लियस एन इलेक्ट्रॉन है ये कुलम बल थी जोड़ायेला है। पछी रुथरफोर्ड परमाणु मॉडल की मर्यादा, प्रचलित यंत्रशास्त्र अनुसार इलेक्ट्रॉनिक अक्षीय त्रिज्या पर कोईपण प्रकार की मर्यादा न हो सके। न्यूक्लियस की आसपास मरता इलेक्ट्रॉन है ये प्रवेग केन्द्रगामी होटले कि केन्द्रगामी प्रवेग ने आधार वर्तुलाकार गति करे छे। गति करते विद्युत भार अथवा इलेक्ट्रॉन विद्युत चुंबकीय विकिरण स्वरूप में ऊर्जा उत्सर्जन करे छे, आथी इलेक्ट्रॉन की ऊर्जा सतत घटती जाए छे। आथी इलेक्ट्रॉन की कक्षा वर्तुलाकार होवाने बदले कमान आकार नी थाय छे ने अंत में ते न्यूक्लियस में विराम पामे छे। आवो परमाणु स्थायी न हो सके, आम स्थायीपणु समझावतो नथी। बीजों शू कहे, प्रचलित विद्युत चुंबकीय वादुसा भ्रमण करता इलेक्ट्रॉन वड़े उत्सर्जित विद्युत चुंबकीय विकिरण की आवृत्ति परिभ्रमण की आवृत्ति जेटली हो। परिभ्रमण की जेटली आवृत्ति हो, एक सेकंड में 5 वक्त परिभ्रमण करे तो एक सेकंड में 5 हर्ट्ज जेटली ऊर्जा उत्सर्जन करे, अथवा एक सेकंड में 5 हर्ट्ज यनी आवृत्ति हो। आथी इलेक्ट्रॉन जेम जेम अंदर तरफ सर्पिल गति करे तेम तेम एनो कोणीय वेग अने आवृत्ति सतत बदलाया करे। केम बदलाया करे? सतत बदलाया करे, अने एने कारणे सतत वर्णपट उत्सर्जित थाय। पण हकीकत छे ई केवी छे, एनाथी विरुद्ध छे के सततनी जगह असतत वर्णपट जोवा मळे छे। आम रुथरफोर्डनुं परमाणु मॉडेल छे ए परमाणु बंधारण समझवा माटेना प्रचलित ख्यालो पूरता नथी, कारण के आ मॉडेल परमाणुनी स्थिरता समझावामां निष्फळ जाए छे। तो परमाणु विषे जे आपणे बे वस्तु जाणीए छीए, बंने वस्तु छे એ સમજાવી શકતું નથી। પણ ન્યુક્લિયસનું સંશોધન થયું એનો પ્લસ પોઈન્ટ હતો, અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે એનો બીજો પ્લસ પોઈન્ટ હતો। આમ રુથરફોર્ડનું મોડેલ છે જે જે થોમ્સનના પરમાણુ મોડેલ કરતાં વધુ સારું નિવડ્યું। ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બોહરના પરમાણુ મોડેલ તરફ આગળ વધવાનું છે, તો એને અનુલક્ષીને પહેલાં જુદા જુદા ખ્યાલો આપણે ભણવા પડશે, ક્વોન્ટમ મિકેનિક્સ ભણવું પડશે, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને ઉર્જાઓ વિશે વાત કરશું, અસતત તરંગલંબાઈનું ઉત્સર્જન કેવી રીતે થાય છે, હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી શું છે, એ બધી વસ્તુઓ પહેલાં બરોબર રીતે સમજીશું, એના પછી જ ક્વોન્ટમ વાતથી બોહરનું પરમાણુ મોડેલ છે એ સમજી શકીશું। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ દિશામાં આગળ વધીશું। ચાલો લખી લખીને આ પ્રશ્ન સરસ રીતે તૈયાર કરી લેજો। થેન્ક યુ વેરી મચ।